मित्रों आज आप धोरण पांच जेमा विषय अंग्रेजी विषय बात करवाना छे तो एमा जे ग्रामर नी अंदर यूनिट टू वॉट इज इट एनो आपणे प्रश्न एक जोई गया। हवे आ वीडियो में आपणे बाळको ग्रामर नी अंदर पेज नंबर 11 पर जे प्रश्न बे आपेलो छे ए आपणे जोवाना छीए। तो बधा ध्यान दईने सांभळो अने समझो के प्रश्न बे कई रीते आपणे शीखवानो छे। तो जोईए बाळको प्रश्न बे नी अंदर सूचनामां तमने शुं कीधुं छे तो के चित्र जुओ अने यस अथवा तो नो नो उपयोग करीने उत्तर आपवानो छे। तो पहला आपणे उदाहरण जोईए के पहला कीधुं छे इज इट अ बुक अने बाजूमां तमने बेगनुं चित्र आपेलुं छे એમાં કીધું છે કે શું તે બુક છે તો બાજુમાં કોનું ચિત્ર છે બાળકો બેગ તો આપણે શું કહેશું તો કે જવાબમાં આપેલું છે નો ઇટ ઇઝ નોટ કે ના તે નથી શા માટે તો કે તે શું છે બેગ છે એટલે આપણે નીચે પાછો જવાબ લખ્યો કે ઇટ ઇઝ અ બેગ સમજાયું એ રીતે જે ઉપર સવાલ આપેલા છે એના પરથી આપણે ચિત્ર જોઈને યસ અથવા તો નોમાં જવાબ આપવાના છે જો ત્યાં ઉપર એવો સવાલ હોતે કે ઇઝ ઇટ અ બેગ તો આપણે શું જવાબ આપતે બાળકો યસ ઇટ ઇઝ અ બેગ પરંતુ અહીંયા શું લખેલું છે ઉપર બુક એટલે આપણે શું જવાબ આપ્યો બાળકો નો તો એ રીતે આપણે એક પછી એક બધા ઉદાહરણો સોરી એક્ઝામ્પલ જોવાના છે તો પહેલું એ પહેલું આપણે એક્ઝામ્પલ જોઈએ કે શું આપેલું છે ઇઝ ઇટ અ ડોગ અહીંયા તમને શેનું ચિત્ર આપેલું છે બાળકો ડોગનું અને સોરી એમાં લખેલું છે ડોગ પરંતુ સામે તમને કોનું ચિત્ર દેખાય છે બાળકો કેટ એટલે એનો જવાબ આપણે શેમાં આપીશું નોમાં યસમાં આવશે નહીં શા માટે તો કે એમાં લખેલું છે ડોગ અને આપણને ચિત્ર દેખાય છે કેટનું એટલે આપણે લખીશું અહીંયા પહેલામાં નો ઇટ ઇઝ નોટ પરંતુ શું છે આ તો કે કેટ છે ઇટ ઇઝ અ કેટ તે કેટ છે સમજાયું બાળકો જે ચિત્રમાં આપેલું છે એના પરથી જોઈને આપણે યસ નોમાં જવાબ આપવાના છે ત્યારબાદ બીજું જોઈએ તો બીજાની અંદર પેજ નંબર 12 આપણને બસનું ચિત્ર આપેલું છે તો અહીંયા સવાલમાં શું પૂછેલું છે ઇઝ ઇટ અ બસ શું તે બસ છે તો કે હા શા માટે તો કે આપણને ચિત્રમાં પણ બસ જોવા મળે છે તો એનો જવાબ આપણે લખીશું યસ ઇટ ઇઝ અ બસ કે હા તે બસ છે ત્યારબાદ ત્રીજું જોઈએ ઇઝ ઇટ અ મેંગો શું તે કેરી છે તો કે ના નો આવશે શા માટે બાળકો તો કે અહીંયા આપણે ચિત્રમાં કોનું ચિત્ર આપેલું છે એપલ એટલે કે સફરજનનું તો આનો જવાબ આપણે લખીશું નો ઇટ ઇઝ નોટ પરંતુ શેનું ચિત્ર છે તો કે ઇટ ઇઝ એન એપલ કે અહીંયા સફરજનનું ચિત્ર આપેલું છે ત્યારબાદ ચોથું જોઈએ ઇટ ઇઝ એન આઉલ કે શું તે ઘુવડ છે તો કે ચિત્રમાં જોઈએ આપણને શું દેખાય છે પોપટ તો એને આપણે શું કહેશું પેરોટ ઓવલ કહેશું નહીં તો એનો પણ જવાબ શું આવશે બાળકો નો તો લખીએ નો ઇટ ઇઝ નોટ શું છે તે તો લખીએ ઇટ ઇઝ અ પેરોટ ત્યારબાદ જોઈએ પાંચમું કે ઇઝ ઇટ અ ફેન કે શું તમને શું તે ફેન છે તો કે હા ચિત્રમાં આપણને પંખાનું ચિત્ર દેખાય છે તો એનો જવાબ આપણે શેમાં આપીશું બાળકો યસમાં તો લખીએ યસ ઇટ ઇઝ અ ફેન કે હા તે પંખો છે ત્યારબાદ છઠ્ઠું જોઈએ તો સવાલમાં કીધું છે ઇઝ ઇટ અ હોર્સ શું તે ઘોડો છે તો કે ના શા માટે આપણને શેનું ચિત્ર દેખાય છે એલિફન્ટ એટલે કે હાથીનું
तो एनो जवाब आवशे नो मा, तो लखीए नो इट इज नॉट, परंतु ते शू छे तो के इट इज एन एलिफंट, के ते हाथी छे। त्यारबाद सातमो चित्र जोईए अने सवाल जोईए के इज इट अ टेबल, तो के हाँ आपने टेबल नु चित्र देखाय छे, तो एनो जवाब आपणे आपीशुं यस मा, तो यस इट इज अ टेबल, के हाँ ते टेबल छे। त्यारबाद आठमू जोईए इज इट अ बलून, શું તે બલૂન એટલે કે ફુગ્ગો છે, તો કે નો, આપણને શેનું ચિત્ર દેખાય છે બાળકો, કાઈટ એટલે કે પતંગનું, તો એનો જવાબ આપશું પહેલાં નો માં, નો ઇટ ઇઝ નોટ, શું છે પરંતુ, તો લખીએ ઇટ ઇઝ અ કાઈટ, તે પતંગ છે। ત્યારબાદ નવમું જોઈએ ઇઝ ઇટ અ પેન્સિલ, શું તે પેન્સિલ છે, તો બાળકો આપણને ચિત્ર શેનું દેખાય છે, પેન, તો જવાબ આવશે નો, તો લખીએ પહેલામાં નો ઇટ ઇઝ નોટ, પરંતુ શું છે તે, તો લખીએ ઇટ ઇઝ અ પેન, તે પેન છે। પહેલામાં આવશે યશનોમાં જવાબ અને બીજું જે આપણે સુધારીને જે ચિત્ર દેખાય છે એ લખવાનું છે। ત્યારબાદ જોઈએ દસમું ઇઝ ઇટ અ સ્ટાર, શું તે સ્ટાર એટલે કે તારો છે, તો હા બાળકો આપણને ચિત્રમાં સ્ટાર દેખાય છે, તો ડાયરેક્ટ આપણે જવાબ લખી દઈશું યસ ઇટ ઇઝ અ સ્ટાર, તે તારો છે। આ રીતે આપણે 1-10 વાક્યો જોયા, હવે આગળ આપણે 11-20 વાક્ય જોશું। ચાલો બાળકો હવે આપણે જોઈએ 11મું, તો કે 11મામાં આપણને શું આપેલું છે, તો કે ઇઝ ઇટ અ બોલ, કે શું તે બોલ છે, સોરી બેલ, ઇટ ઇઝ ઇટ અ બેલ, કે શું તે બેલ છે, તો કે આપણને ચિત્ર શેનું દેખાય છે બાળકો, ઈંડું એટલે કે એગ, તો જવાબ લખીશું નો, નો ઇટ ઇઝ, નો ઇટ ઇઝ અ નોટ, જવાબમાં શું આવશે, તો કે ઇટ ઇઝ એન એગ, તે ઈંડું છે। ત્યારબાદ 12મું, તો શું આપેલું છે, ઇઝ ઇટ અ રિંગ, શું તે રિંગ છે, તો શું આવશે બાળકો ચિત્રમાં આપણને રિંગ દેખાય છે, તો કે હા, તો એમાં લખીશું નો ઇટ ઇઝ નોટ, સોરી ચિત્રમાં રિંગ દેખાય છે, તો એનો જવાબ આવશે યસ, તો કે યસ ઇટ ઇઝ અ રિંગ, કે હા તે રિંગ છે। ત્યારબાદ 13મું, ઇઝ ઇટ અ સનફ્લાવર, શું તે સનફ્લાવર છે, સૂર્યમુખી છે, તો કે ના, આપણને ચિત્ર શેનું દેખાય છે બાળકો, રોઝનું, તો જવાબમાં લખીશું નો ઇટ ઇઝ નોટ, અને અહીંયા ઇટ ઇઝ અ રોઝ, તે રોઝ છે। ત્યારબાદ 14મું, ઇઝ ઇટ એન ઓરેન્જ, શું ત્યાં તમને ઓરેન્જનું ચિત્ર દેખાય છે, નારંગી છે, તો કે હા, તો ડાયરેક્ટ જવાબ લખીશું યસ ઇટ ઇઝ એન ઓરેન્જ, તે ઓરેન્જ છે। ત્યારબાદ 15મું, ઇઝ ઇટ અ ટાઈગર, શું તે ટાઈગર છે બાળકો, તો કે નો, આપણને શેનું ચિત્ર દેખાય છે, લાયન એટલે કે સિંહનું, તો પહેલાં જવાબ આપીશું નો માં, નો ઇટ ઇઝ નોટ, પરંતુ તે શું છે, તો કે ઇટ ઇઝ અ લાયન, તે સિંહ છે। ત્યારબાદ 16મું જોઈએ, ઇઝ ઇટ અ નાઇફ, શું તે છરી છે, તો કે ના, આપણને શેનું ચિત્ર દેખાય છે, એક્સ એટલે કે કુહાડીનું ચિત્ર છે, તો પહેલાં જવાબ આપીશું નો માં, નો ઇટ ઇઝ નોટ,
परंतु ऐसे नो चित्र छे तो के इट इज एन एक्स ते कुहाड़ी छे। त्यार बाद सत्तरमो जो ये इज इट अ केप शू ते टोपी छे तो के हाँ ऐसे नो चित्र देखाय छे बाड़को केप नो। तो डायरेक्ट जवाब लखीशू यस इट इज अ केप ते टोपी छे। त्यार बाद अठारमो जो ये इज इट अ क्लॉक शू तमने घड़ियाड़ चित्र देखाय छे शू ते घड़ियाड़ छे तो के ना शू छे ते इट इज अ बेल। तो पहला नो में जवाब आपीशू नो इट इज नॉट, परंतु ये शू छे तो के इट इज अ बेल ते एक घंट छे। त्यार बाद ओगणीसमो इज इट एन एंजीन शू ते एंजीन छे एंजीन नु चित्र छे बाड़को तो के हाँ एमा आपने एंजीन नु चित्र देखाय छे। तो यस में जवाब आपीशू यस इज इट एन एंजीन हाँ ते एंजीन छे। त्यार बाद इज इट अ रूलर शू ते रूलर छे तो के ना आपने सेनु चित्र देखाय छे अम्ब्रेला एटले के छत्री नु चित्र देखाय छे। तो पहला जवाब में लखीशू नो इट इज नॉट, परंतु ऐसे नु चित्र छे तो के इट इज एन अम्ब्रेला ते छत्री छे। तो आ आपड़ा थया यस अने नो मा जवाब। आ आपड़े एक थी वीस क्वेश्चन चित्र पर थी लख्या। ए तमारे पण तमारी ग्रामर नी जे पुस्तक छे ग्रामर नी जे आ चोपड़ी छे एमा तमारे पूरवाना छे। ओके थैंक यू।